માટે લખ્યું કે જાન ગુમાવે હાલો જાનમાં જાન ગુમાવી એટલે હું તો તમારા અને મારા જીવનની માલપા જે અહંકાર છે અભિમાન છે એ અભિમાનને મટાડવું હોય ને તો આ ભક્તિની જાનમાં હાલો એટલે ગંગા સતીએ લખ્યું કે ભક્તિ કરવી અને રાંક થઈને રહેવું રાંક થઈને એટલે રાંકાની ઘડે નહીં જીવવાનું આપણે એમ કે લ્યો રાંકા બની ગયા એક ભાઈ કાકવાનો ભત્રીજો એ બે સંબંધ જોવાય ખાટે બેઠા ગરદણીએ પાણીનો લોટો આપ્યો પાણી પીધું પછી મૂર્તિઓ તો તૈયાર થઈ ગયો હોય બે વીંટિયું પહેરેલી હોનેની આમાં હાથમાં બે વીંટિયું ઘડિયાળ પહેરેલી હોનેની પોંચી પહેરેલી ગળામાં દોરો પહેરેલો બૂટ મોજા પહેરેલા ઇન્સર્ટ કરેલો પટ્ટો બાંધેલો એટલે ગરદણી એમ કીધું કે અમારે કોઈ ગરીબ છોકરો હોય ને તો એવાને દીકરી દેવી છે એટલે ઓલો છોકરો છે ને એ ખાટે હેઠો ઉતરીને આમ લમણે હાથ દઈને બેસી ગયો એટલે ગરદણીને એમ લાગે કે આ ગરીબ છે ગરદણી કે અમારે તાત્કાલિક ગરીબ હોય એવાની દીકરી નથી દીધી ઘણા તાત્કાલિક ગરીબ થઈ ગયા જાન ગુમાવે હાલો જાનમાં જેને આપું ખોયાની હોય આશ હું તું તે હૃદયની એવા વળાવ્યા લેજો સંગાત ભક્તિની જાનમાં ભગવાનના ગુણાનુવાદની જાનમાં હું તું તે ત્રણ પુરુષ છે આ જગતમાં હું તું અને તે વિચારજો આ ત્રણેયને એક દોરામાં જે પરોવતો હોય એવા વળાવ્યાને હારી લેજો આ મારું ને આ તારું ને આનું પહેલાનું એવો જુદાપણાનો દ્વૈત ભાવ જેના દિલમાં ન હોય એવા વળાવ્યાને સાથે લેજો આવા વળાવ્યાને સાથે લઈ જાન પહોંચી ગઈ છે ઉતારા અપાઈ ગયા છે ગળ્યા પાણી આવ્યા છે હવે તો ગળ્યા પાણી બંધ થઈ ગયા પરબર અઢીની લાઈનનો સાનો કીટલો આવે અને ધ્યાન ન રાખો ને તો સાયલ્યું ભરી દે પેલા તો પિત્તળના સાયલ્યા હતા ચાના પણ ત્રણ પ્રકાર છે આપોડી બાપોડી ને જગુડી ત્રણ પ્રકારની ચા બને આપોડી ચા કોની નામ કહેવાય તો કે પારેઠ બે હોય ત્રણશેર ચારશેર દૂધ કરતી હોય બે જણા ઘરે હાજર હોય સવારમાં બે દોય અને નકરું દૂધ મૂકી માલપા ચાખાંડ નાખીને રાબડા જેવી બે રકીબી બનાવે અને આપોડી કહેવાય બાપોડી ચા કોની નામ કહેવાય તો ગામના પાદરમાં કોઈ સંતની ઝૂંપડી હોય કોઈ સેવાભાવી ભગત અડધો શેર દૂધ લઈ બાપુને ચા પાવા માટે જાય પાંચ સાત જણા બેઠા હોય અડધું દૂધ ને અડધું પાણી નાખીને બનાવે અને બાપોડી ચા કહેવાય અને જગુડી કોની નામ કહેવાય તો દસ શેર પાણી અને બે શેર દૂધ નાખે અને નળિયા દેખાય મંડપ દેખાય માઈક દેખાય માણા જોવે તો મોઢું દેખાય અને જગુડી ચા કહેવાય અહીં તો આપોડી બને છે હો ભાઈ કારણ કે આ પ્રાણીના ભજન નથી આ તો પ્રેમના ભજન છે વિચારજો સૌથી ઊંચી પ્રેમ સગાઈ પ્રેમની સગાઈ છે ને એ જગતની માલપા કાયમને માટે નભે છે વિચારો તો ગળ્યા પાણી આવ્યા ચા પાણી આવ્યા નાસ્તા પાણી આવ્યા હામીયું આવ્યું છાપ લઈને ગયા છે અને છાપ પહોંચી ગઈ વરઘોડો ચડ્યો છે વરાજા દરવાજે આવીને ઉભા છે ગોરદાદા વરાજાને પોખે છે સ્વસ્તિ સુયા વિના શખ્યા ધર્મ કલ્યાણ વર્ધિતા વિનાયક પ્રિયા નિત્યમ ત્વામચ સ્વસ્તિ બ્રવંતુ ન કન્યા ઘરમાંથી નીકળી વરાજાને મગને મીઠું સાંટવા આવે હવે તો મેઘને મીઠું બંધ થઈ ગયું હાર લઈને અસડક અસડક હાલે આવતા હોય આઘા રેજો આઘા રેજો આઘા રેજો મગને મીઠું છાંટવા માટે આવે છે કન્યા ત્યારે સવારામ બાપા લખે અર્ધ ઉર્ધના ઘાટમાં અને ખોલ્યો સૂક્ષ્મણા એ કબાટ અર્ધ ઉર્ધના ઘાટમાં અરે ખોલ્યો સૂક્ષ્મણા એ કબાટ ચંદ્ર લગન છીછડી શૂન્યમાં હવે ખેલે પુરુષને પતની તો પાઠ ભજવર ગુરુના
सुंदर मजाना शब्दो सवाराम बापाए लिख्या छे। अरध उरधना घाटमां खोल्यो सूक्ष्मणा ये कबाट। सूक्ष्मणा कोण नाम कहेवाय? आपणे बधा सूक्ष्मणा सूक्ष्मणा एम बोलीए छीए, पण सूक्ष्मणा थई क्यारे कहेवाय? तो का बन्ने स्वर चालू छे ने एक हरखा हालता होय। अत्यारे तमे बधा तपास करी जो, एक धीमो हालतो छे ने एक वधारे हालतो छे। एक कलाकनी माइलपा 13 श्वास सूक्ष्मणाना बधाना शरीरमां थाय छे, पण एक कलाक बेहवानो समय कोने छे? અને જો બેહે તો એ 13 શ્વાસનો એને લાભ મળે। અરધ વૃદ્ધના ઘાટમાં ખોલ્યો સુક્ષ્મણાએ કબાટ, ચંદ્ર લગ્નથી ચડી શૂન્યમાં ખેલે પુરુષને પત્ની ચોપાટ। ચોપાટ મંડાણી છે, પણ આવી કોઈ પણ જાતની રમત હોય ને એમાં જો શરત કરવામાં આવે ને તો રમતમાં બરોબર હરીફાઈ જામે, રસાકસી જામે। એટલે સુરતા રાણી પોતાના સ્વામીની હારે શરત કરે છે, કેવી એ શરત કરી રમે સુંદરી, અરે જો પાસા પડે પોબાર। એ શરત કરી રમે સુંદરી, અરે જો પાસા પડે પોબાર। હું રે હારો તો મારા પિયું તણી, અને જીતું તો ભેગો રાખો હું ભર થારો સ્વયંવર ગુરુ ના સુંદર મજાના શબ્દો સવારામ બાપાએ લખ્યા છે કે સુરતા રાણી પોતાના સ્વામીની હારી શરત કરે છે કે આપણે બે ચોપાટી રમવા બેઠા છે, હું હારી જાઉં તો તમારી ભેગી રહું, તમે હારી જાઓ તો મારી ભેગા રહો। શરત કરી રમે સુંદરી, જો પાસા પડે પોબાર। હું હારું તો મારા પિયું તણી, જીતું તો ભેગો રાખું ભરથાર। સવારામ બાપાએ લખ્યા છે ને એવા શબ્દો નવનાથ માઇલો નાથ ગોરખનાથજી એણે લખ્યા છે। એવી ચોપાટ રે મંડાણી સંતોષો એવી ચોપાટ રે મંડાણી સંતોષો ખેલું મારા પિયું સાથે हारे तो मारी पास कोई एवो कोई रे बताओ अमने लोगी लो लोगी मारी काया कड़ना
માં છે કે ભલે બૂટો જ બૂટો પણ મજા આવે છે ને એમ વિચારજો. આમાં ઉંમરનું નથી, કારણ કે માલપા બેઠો છે ને બધાને માટે એ ખરખો છે. મૃત્યુ પામે ત્યાં સુધી એવડો ને એવડો ને એવો ને એવો તંદુરસ્ત હોય એમાં કાંઈ ફેરફાર ન થાય. શરીર વૃદ્ધ થાય એ તો બધાએ સાધુ સંતો ઋષિમુનિઓ મહાપુરુષો ભક્તો જપી તપસ્વી ઋષિ મુનિ દેવ દાનો માનો બધાને દુનિયામાંથી જવું પડ્યું. વિચારજો, આ દુનિયામાં કોઈ અમરપટો લઈને નથી આવ્યું. દરેક ભજનના નામાચરણમાં આવે સંતોનો અમરાપુરમાં વાસ, સંતોનો અમરાપુરમાં વાસ. એટલે સંતોષ કુકાય પાસે અમરા પર આવીને આ બધા ભેગા થતા છે. સંતો જન્મ લઈને આવે આ દુનિયાની અંદર ભક્તિ જ્ઞાન વૈરાગ અને સેવાના કેળા કંડારી અને એનું શરીર વયુંજાય પણ એનું નામ અમર બની જાય. માણસનું નામ અમર બને છે, માણસ અમર બનતો નથી. આપણી બાજુમાં રહેલી એક સંત એક કડી બોલી, કારણ કે એને યાદ કરવા જરૂરી છે. અરે બાપા બજરંગી એ બાપા બજરંગી હતા સંત સરભંગી અવિચલ પુરુષને એમ વરી અરે સુરતા સુહાગણનાર અમર મોઢ મસ્તકે ધરી અને પછી વરતી મારો ધર્મ હચવાઈ ગયો, સંપત્તિની જરૂર હતી એટલી રામદેવજી મહારાજે મને આપી. મનની મનોકામના પરિપૂર્ણ થઈને છેવટે મોક્ષ ગતિની પ્રાપ્તિ. મારે માટે ચારેય મંગળે આ વર્તા ગયા, પણ ચારેય મંગળ વર્તાણા ક્યારે, કઈ પરિસ્થિતિ થઈ ત્યારે? તો દસમી કડી લખે, એ નિમકની પોતળી નીરમાં અરે જેમ પાણી ભેળી પાણી થાય
એ નિમકની પોતળી નીરમાં અરે જેમ પાણી ભેળી પાણી થાય મૂળ વતન માં મળી ગયા પછી પોતે પોતા નામાં કરુણા